મહત્વના સમાચાર. આજના દિવસ દરમિયાનના વડોદરામાં ઓફલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને રસ નથી. રાજ્યમાં ધોરણ 12ના વર્ગો અને કોલેજો શરૂ કરી દેવામાં આવી છે. એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં ધોરણ 12ના પહેલા દિવસે માત્ર 2 વિદ્યાર્થીઓ આવ્યા છે અને આ બતાવે છે કે આખરે ઓફલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓને કેટલો રસ છે. વડોદરામાં સ્કૂલમાં ન આવ્યા વિદ્યાર્થીઓ, મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ આવવા તૈયાર નથી. વાલીઓ સંમતિ ન આપતા ઓનલાઈન શિક્ષણ જ અપાશે. સ્કૂલ સંચાલકો ઓફલાઈન શિક્ષણ માટે તૈયાર છે, પરંતુ વાલીઓ સંમતિ ન આપતા વિદ્યાર્થીઓ સ્કૂલે નથી આવી રહ્યા. સંક્રમણ ઘટતા આજથી વડોદરામાં પણ ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ મોટાભાગની સ્કૂલોમાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ આવ્યા જ નહોતા, જેથી હાલ શાળાઓ દ્વારા ઓનલાઈન જ શિક્ષણ આપવામાં આવશે. વડોદરા સહિત રાજ્યમાં આજથી ધોરણ 12ના વર્ગો શરૂ થયા છે, સાથે જ કોલેજ અને યુનિવર્સિટીના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે અમે વડોદરાની એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં આવ્યા છે કે જ્યાં આપ જોઈ શકો છો કે ધોરણ 12ના વર્ગમાં માત્ર 2 જ વિદ્યાર્થીઓ આવ્યા છે. 51ની આ ક્લાસમાં સ્ટ્રેન્થ છે તેની સામે 2 જ વાલીઓએ પોતાના વિદ્યાર્થીઓને ઓફલાઈન શિક્ષણ માટે મંજૂરી આપી છે અને તેઓ આજે પહેલા દિવસે અહીંયા ક્લાસમાં બેસીને ભણી રહ્યા છે. જે શિક્ષક છે તે અન્ય વિદ્યાર્થીઓને પણ અન્યાય ના થાય તે માટે ઓનલાઈન શિક્ષણ પણ ભણાવી રહ્યા છે, સાથે સાથે ઓફલાઈન શિક્ષણ પણ ભણાવી રહ્યા છે. અત્યારે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનનો આ વિષય છે તેના પર જે શિક્ષક છે તે વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. મહત્ત્વની વાત છે કે ઘણા દિવસો બાદ જે સ્કૂલો છે તે ઓફલાઈન જે છે તે શરૂ થઈ છે અને આજે વિદ્યાર્થીઓ પહેલા દિવસથી જ એકલ દોકલ આવીને ભણી રહ્યા છે. આપણે વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું. શું નામ છે તમારું? ઉદય ચૌહાણ. ઉદય, શું કહેશો આટલા દિવસો પછી તમે આવ્યા છો, ઓફલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો, ઓનલાઈન અને ઓફલાઈન શિક્ષણમાં શું તફાવત લાગે છે? આજે ઓફલાઈન શિક્ષણ આવીને અમને ખૂબ જ સારું થયું, કેમ કે ઓનલાઈનમાં એટલી ભણવાનું એવું નથી થયું, પણ ઓફલાઈનમાં સારું લાગે છે એટલે ઓફલાઈન ચાલુ થયું તો સરસ છે. શું અનુભવ કયો વધારે તમને ગમ્યો, સૌથી વધારે કયું બેટર લાગે છે તમને? ઓફલાઈન. શા માટે? કારણ કે ઓફલાઈનમાં સ્કૂલમાં આવીને આપણે એટલું શીખી શકીએ છીએ કે જેટલું આપણને આવડી શકે, અને ઓનલાઈનમાં એટલું શીખી શકતા નથી, તેથી ઓફલાઈન તે સારું છે. ખાલી 2 જ વિદ્યાર્થીઓ આજે આવ્યા છે, કેવું લાગે છે એકલા એકલા અહીંયા ભણતા? એમ તો સારું નથી લાગતું, પણ તો પણ એ લોકોને સંમતિ પત્રક મળી જાય તો એ આવી શકે છે. આટલા સમયથી ઓફલાઈન શિક્ષણ નહોતું શરૂ થયું, ઘરે જ બેસીને ઓનલાઈન તમે ભણતા હતા, કંટાળો આવતો હતો? હા, થોડો થોડો. મિસ કરતા હતા સ્કૂલને? હા, સ્કૂલને મિસ કરતા હતા અને કંટાળો આવતો. શિક્ષક પણ છે, તેમની સાથે બી વાત કરીશું આપણે. સર, ઓનલાઈન પણ ભણાવી રહ્યા છો, ઓફલાઈન પણ ભણાવી રહ્યા છો? હા, અમે ઓનલાઈન અને ઓફલાઈન અત્યારે બંને ક્લાસ ચાલુ છે, કારણ કે આજે પહેલો દિવસ છે. શાળાની અંદર દરેક વિદ્યાર્થીઓ એમના વાલીની સંમતિ સાથે આવવાનું છે, તો ઘણા વાલીઓએ સંમતિ ન આપેલી હોય તો વિદ્યાર્થીઓ આજે ઓછા આવ્યા છે. ધીરે ધીરે જેમ જેમ સમય જશે એમ દરેક વિદ્યાર્થી આવશે અને શાળાની અંદર ઓફલાઈન શિક્ષણ મેળવશે. અમને પણ ઓનલાઈન શિક્ષણ તો અમે દરરોજ આપીએ છીએ, પણ સાથે સાથે ઓફલાઈનની અંદર બાળકો અમારી સામે હોય અને અમે જે એમને શિક્ષણ આપીએ છીએ એ અમને પણ બહુ વધારે અનુકૂળ છે અને અમને પણ ગમે છે, કારણ કે અમારે બાળકો અમારી સામે હોય અને અમે જે અભ્યાસ કરાવીએ અને ઓનલાઈન કરાવીએ એની અંદર બહુ મોટો તફાવત જોવા મળે છે. અમને પણ આજે સારું લાગ્યું છે અને ધીરે ધીરે અમારા બાળકો શાળામાં આવીને ઓફલાઈન શિક્ષણ લે એ માટે હું પણ દરેક વિદ્યાર્થી અને વાલીને વિનંતી કરું છું કે તમે તમારા બાળકને મોકલો શાળાની અંદર, એને ઓફલાઈન શિક્ષણ અમે યોગ્ય. બિલકુલ. તો આ શિક્ષક હતા કે જે અત્યારે વાણિજ્ય વ્યવસ્થાના સંચાલનનો વિષય ભણાવી રહ્યા છે, તેઓ કહી રહ્યા છે કે શિક્ષકને પણ ઓનલાઈન કરતાં ઓફલાઈન શિક્ષણ આપવામાં વધારે મજા આવે છે, કારણ કે વિદ્યાર્થીઓ સામે હોય તો તેમનો ઉત્સાહ બેવડાઈ જાય છે અને તેના કારણે જ તેઓ હજુ પણ બીજા વિદ્યાર્થીઓને વાલીઓને અપીલ કરી રહ્યા છે કે તેઓ સ્કૂલમાં આવે અને પોતાનું જે રેગ્યુલર જે પહેલાંના સમયમાં ઓફલાઈન સ્કૂલ ચાલતી હતી તે જ રીતના ફરીથી થાય, તો શિક્ષકો પણ જે ઓનલાઈન શિક્ષણ આપી રહ્યા છે તેના કરતાં વધારે તેમને મજા ઓફલાઈન શિક્ષણમાં આવે છે તેવું શિક્ષક પોતે કહી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.